नमो नुवे सौरियंताणं नमो नुवे सौरिदानं नमो नुवे सौवायिर्यानं नमो नुवे सौजायानं नमो नुवे सौत्रिदावति सावनं ओंकारमिंदु संयुक्त नित्यं जयंती योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवानयो मंगलं भूतमुनि मंगलं कुंकुमधारी उजेन्द्रमुरु सुमंगलं नमः सुमतिस्थाय શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહની 32 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 33મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. દ્રવ્ય સંગ્રહમાં અહીંયા 33મી ગાથા બંધના ચાર પ્રકાર અને તેના કારણો, એટલે કે બંધ જે થાય છે એમાં જે ચાર પ્રકાર છે તે અને એના કારણો. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે. પ્રકૃતિ સ્થિત્ય અનુભાગ પ્રદેશ મેધાત તું ચતુર્વિધ બંધ યોગાત પ્રકૃતિ પ્રદેશ સ્થિત્ય અનુભાગો કષાયત ભવત. હિન્દીમાં ગાથા છે. પ્રકૃતિ પ્રદેશ રૂતિ સ્થિતિ અનુભાગ ચારી વેદ હૈ બંધ વિભાગ યોગ કરઈ પરખતિ પ્રદેશ યોગ કરઈ પરખતિ પ્રદેશ સ્થિતિ અનુભાગ કષાય અશેષ. સંસ્કૃત ગાથાના અનુવાદમાં કહે છે કે બંધ પ્રકૃતિ સ્થિત્ય અનુભાગ પ્રદેશ મેદાત. બંધ પ્રકૃતિ સ્થિતિ અનુભાગ અને પ્રદેશના ભેદથી ચતુર્વિધ ચાર પ્રકારનો છે. તેમાં પ્રકૃતિ પ્રદેશ યોગાત પ્રકૃતિ અને પ્રદેશ બંધ યોગથી અને સ્થિત્ય અનુભાગો કષાયત ભવત. સ્થિતિ બંધ અને અનુભાગ બંધ કષાયથી થાય છે. બંધ પ્રકૃતિ સ્થિતિ અનુભાગ અને પ્રદેશના ભેદથી ચાર પ્રકારનો છે અને તેમાં પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ યોગથી અને સ્થિતિ બંધ અને અનુભાગ બંધ કષાયથી થાય છે. બંધના ચાર ભેદ છે એ છે વિસ્તારમાં. પ્રકૃતિ પહેલું પ્રકૃતિ, બીજું સ્થિતિ, ત્રીજું અનુભાગ અને ચોથું પ્રદેશ. પ્રકૃતિ અને પ્રદેશ બંધ યોગથી તથા સ્થિતિ અને અનુભાગ બંધ ક્રોધ વગેરે કષાયથી થાય છે. પ્રકૃતિ કર્મનો જે સ્વભાવ છે તેને પ્રકૃતિ કહે છે. પ્રકૃતિ કોને કહેવાય? જેવી રીતે જ્ઞાનાવરણ કર્મની પ્રકૃતિ પદાર્થોને ન જાણવામાં નિમિત્ત થાય અને દર્શનાવરણ કર્મની પ્રકૃતિ પદાર્થોને ન દેખવામાં નિમિત્ત થાય વગેરે, જેમ લીમડો કડવો અને ગોળ મીઠો છે એવી રીતે બધા કર્મોની પ્રકૃતિ જાણવી જોઈએ. એવી પ્રકૃતિ છે. લીમડાની પ્રકૃતિ કેવી? તો પ્રકૃતિ કડવી ગોળ પ્રકૃતિ, આ ઉદાહરણ તરીકે અહીંયા કહ્યું છે. તો એ રીતે કર્મની પ્રકૃતિ છે અને એના એ રીતે નામ છે. બીજું સ્થિતિ, સ્વભાવથી ચોક્કસ વખત સુધી નહીં છૂટવું તેવી રીતે, જેવી રીતે બકરી વગેરેના દૂધમાં મીઠાશ છે તો મીઠાશનું ન છૂટવું તે સ્થિતિ છે. અમુક કલાક સુધી એ દૂધ જેમાં મીઠાશ રહે ને પછી એ બદલાઈને ખટાશ થઈ જાય છે. તો એ જે સમય રહ્યો એ સ્થિતિ, એટલો સમય એ મીઠાશ રહેવું રહેવું, મીઠાશનું ન છૂટવું એ સ્થિતિ છે. તેવી રીતે જ્ઞાનાવરણ વગેરે કર્મોનો પદાર્થોને ન જાણવા દેવું વગેરે સ્વભાવ જે છે તો એ ચોક્કસ વખત સુધી ન છૂટવો તે સ્થિતિ બંધ છે. પછી એ છૂટી જાય એટલે જે જાણવાનું પૂર્ણપણે પ્રગટ થઈ જાય, એટલે ન જાણવા પણ હતું એ ગયું, એ સ્થિતિ ગઈ, ન જાણવારૂપ સ્થિતિ હતી એ ગઈ. ત્રીજું અનુભાગ,
बकरी गाय ने भैंस वगैरह ना दूध में चिकास कुछ ही साधारण अने विशेष मालूम पड़े छे, कुछ ही होय साधारण ते विशेष होय छे। तेवी रीते कर्म पुद्गलोनी शक्ति विशेष ने अनुभाग अथवा तो अनुभाग बंद कहे छे। एटले के एमनी जे फल आपवानी शक्ति जे छे ए ओछी साधारण के विशेष होय ए रीते એને કર્મ કલશ શક્તિ કહેવાય, તો એને અનુભાગ કહે છે। ફળ આપવાની શક્તિ વધારે અથવા ઓછી એ અનુભાગ। પ્રદેશ એટલે બંધાયેલા કર્મ પરમાણુઓનું આત્માના પ્રદેશો સાથે એક ક્ષેત્ર અવગાહીને રહેવું અથવા તો કર્મોના પરમાણુઓની સંખ્યાને પ્રદેશ બંધ કહે છે। બંને વાત સાથે છે, જેટલી કર્મના પરમાણુની સંખ્યા આવે છે એ પ્રમાણે એને પ્રદેશ બંધ કહેવાય છે। અને બંધાયેલા કર્મ પરમાણુઓનું આત્માના પ્રદેશો સાથે એક ક્ષેત્ર અવગાહીને રહેવું, અને જેટલા પ્રમાણમાં પરમાણુ આવ્યા હોય તો એને પ્રદેશ બંધ કહેવાય છે। ભાવાર્થમાં કહે છે કે પ્રદેશ અને પ્રકૃતિ બંધ યોગના નિમિત્તથી કર્મનું આગમન થાય છે, માટે યોગ છે તે આશ્રવ છે એમ કહ્યું છે। અને એ યોગ દ્વારા ગ્રહણ થયેલા કર્મ પરમાણુઓનું નામ પ્રદેશ છે તેઓનો બંધ થયો, અને તેમાં મૂળ અને ઉત્તર પ્રકૃતિઓનો વિભાગ થયો, તેથી યોગના નિમિત્તે પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ થયા છે એમ સમજવું। એ જે રીતે સ્થિતિ અને અનુભાગ બંધને માટે કહે છે કે વળી મિથ્યાત્વ ક્રોધ આદિ રૂપ ભાવ થાય છે તે સર્વનું સામાન્યપણે કસાય એવું નામ છે। ક્રોધ માન માયા લોભ અને નવ પ્રકારના નો કસાય એ બધું એનું નામ કસાય છે, તો તેનાથી કર્મ પ્રકૃતિઓની સ્થિતિ બંધાય છે તથા અનુભાગ શક્તિના ભેદો થાય છે। જે પ્રમાણમાં કસાય છે તે પ્રમાણે સ્થિતિ અને અનુભાગ શક્તિના ભેદ થાય છે। એ રીતે કસાયોના નિમિત્તે સ્થિતિ બંધ વધારે કે ઓછો એવી રીતે થાય, અને અનુભાગ એટલે ફળ આપવાની શક્તિ વધારે ઓછી જે થાય છે એ કસાયના નિમિત્તે થાય છે એમ જાણવું। હવે તાત્પર્ય કહે છે કે અહીં એમ જાણવું એમ સમજવું કે નવા બંધમાં મોહ રાગ દ્વેષ ભાવની જ મુખ્યતા છે। નવો બંધ પડ્યો, નવા કર્મ જે બંધાયા એવા કર્મ અને રજકણો આવ્યા, એવો આશ્રવ થયો, પેલા ભાવ આશ્રવ થયો અને પછી દ્રવ્ય, એ જ વખતે એ જ સમયે દ્રવ્ય આશ્રવ પણ થયો એના નિમિત્તે, એટલે દ્રવ્ય આશ્રવ ને ભાવ આશ્રવ જયારે થાય છે તો પછી એ જ રીતે બંધ પણ થાય છે। ભાવ બંધ થાય છે, દ્રવ્ય બંધ થાય છે, તો એમાં એમ કેવું છે કે નવા બંધ આ રીતે જે થયા તો નવા બંધમાં મોહ રાગ દ્વેષ ભાવ ની જ મુખ્યતા છે। કેમ કે એવા ભાવ જે થયા, એ કસાય ભાવ જે થયા, એટલે એને એવા સ્થિતિ અને અનુભાગ બંધ પડશે, અને યોગ તો છે મન વાણી કાયાના યોગ, એના નિમિત્ત રૂપ મન વાણી અને કાયા છે, તો યોગ તો છે એટલે મુખ્યતા તો હવે શેની રહી, આ મોહ રાગ દ્વેષ ભાવની જ મુખ્યતા છે। જો એ કસાય નથી તો માત્ર યોગ છે એનાથી સ્થિતિક અનુભવ હોતા નથી। એટલે જેમ ધીરમા ગુણ સ્થાને કેવડી પરમાત્માને સ્થિતિ અને અનુભાગ વિના જે બંધ પડે છે એ પ્રકૃતિ અને પ્રદેશ બંધ છે, અને સ્થિતિ કેટલી તો એક સમયની, એટલે મુખ્યતા જો બંધનની કઈ હોય તો એક જ મુખ્યતા છે, આ કસાયો છે એ જ। એટલે મોહ રાગ અને દ્વેષ ત્રણ વસ્તુ આવે, એકલા કસાય એમ નથી, મોહ ત્યાં તો ભાવે થવું અને આ રાગ દ્વેષના પરિણામ જે છે એની મુખ્યતા છે। રાગાદી ભાવોનો અભાવ હોતા દ્રવ્ય મિથ્યાત્વ, દ્રવ્ય અસંયમ, દ્રવ્ય કસાય, દ્રવ્ય યોગના
સદભાવમાં પણ બંધાતો નથી. તેથી રાગાદી ભાવોને અંતરંગ બંધ હેતુ પણ હોવાને લીધે ખરેખર તે બંધના હેતુ છે એમ નક્કી કરવું. મૂળ કારણ આ છે. જે રાગાદી ભાવો જે થાય છે, મિચ્છાત્વ વગેરે જે ભાવ જે છે, એનું અંતરંગ કારણ છે. અને એ છે તો પછી દ્રવ્ય બંધ પણ થાય છે. એવો બંધ થાય છે તો બંધ થાય છે, પણ એ ન હોય તો પછી આવો કોઈ બંધ થતો નથી. અને આ ચાર બંધો રહિત સદા નિરુપાધિ સ્વરૂપ જે આત્મા તે હું છું એમ સમ્યક જ્ઞાનીએ નિરંતર ભાવના કરવી. સમ્યક જ્ઞાનીને તો એવી ભાવના સહજ હોય છે કે હું બંધથી રહિત છું, પણ જે મુમુક્ષુ છે, સમ્યક તો સન્મુખ થયો છે, એને નિરંતર એવી ભાવના જ કરવી કે હું તો આ બંધથી રહિત છું, કોઈ બંધ મને નથી. હવે આ કથા ઉપર પૂજ્ય બ્રહ્મદેવજીએ જે ટીકા લખી છે એ આપણે લઈએ. બૃહદ્રવ્ય સંગ્રહમાં 33મી ગાથામાં પહેલા ગાથા એમણે જે કહ્યો છે એ પ્રમાણે પ્રકૃતિ સ્થિતિ અનુભાગ અને પ્રદેશ એ ભેદોથી બંધ ચાર પ્રકારનો છે. યોગથી પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે અને કષાયથી સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે. ટીકામાં કહે છે કે પૈડી ઇથેલી અણુભાગ પ્રદેશ ભેદાદુ ચૌદ વિધો બંધો. પ્રકૃતિ સ્થિતિ અનુભાગ અને પ્રદેશના ભેદથી બંધ ચાર પ્રકારનો છે એનો વિસ્તાર. જો બંધ ચાર પ્રકારનો એટલે એમ ન સમજવું કે એક કોઈ એક પ્રકાર પ્રકૃતિ બંધનો, એવો એક પ્રકારનો બંધો હોય, બીજો સ્થિતિ પ્રકારનો બંધો હોય, એવા જુદા જુદા ન હોય. એ બંધની અંદર જ આ ચાર વસ્તુ હોય છે એમ કહેવું. અહીંયા કહે છે કે એના વિસ્તારમાં કહે છે કે જ્ઞાનાવરણ કર્મનો સ્વભાવ શું છે. હવે દરેકે દરેક કર્મની પ્રકૃતિ જે છે એના વિશે વાત કરતા કહે છે કે પહેલું જ્ઞાનાવરણ કર્મ છે તો એનો સ્વભાવ શું છે. કે જેમ પડદો દેવના મુખને ઢાંકી દે છે તેમ જ્ઞાનાવરણ કર્મ જ્ઞાનને ઢાંકી દે છે. પડદો આગળ કરી દેવામાં આવે તો દેવની પ્રતિમા છે તે દેખાતી નથી મંદિરમાં, એવી રીતે પડદા કરતા હોય છે. જૈન મંદિરમાં તો નથી હોતા, પણ હિન્દુ મંદિરમાં એવું હોય છે. દર્શનાવરણ કર્મનો સ્વભાવ શું છે તો રાજાના દર્શનમાં પ્રતિહારી જેમ રોકે છે, રાજાના દર્શન કરવા દેતો નથી બહારથી જ પેલો પ્રતિહારી, તેમ દર્શનાવરણ કર્મ દર્શનમાં અટકાયત કરે છે. એ પછી ત્રિવેદની એની વાત કરે છે કે સાતા અને અસાતા વેદનીયનો સ્વભાવ શું છે તો મધથી લિપ્ત તલવારની ધાર ચાટવાથી જેમ થોડું સુખ અને ઘણું દુઃખ થાય છે તેમ વેદનીય કર્મ અલ્પ સુખ અને અધિક દુઃખ ઉત્પન્ન કરે છે. તલવાર ઉપર મધ લગાડ્યું હોય અને એને ચાટવા જાય તો મીઠાશ તો અનુભવાય પણ સાથે સાથે પેલી ધારને લીધે થઈ અને એને દુઃખ પણ થાય, વધારે દુઃખ છે અને થોડું સુખ છે. હવે જુઓ, કઈ વખતે પણ આપણે એ વાત લીધી હતી, અહીંયા ફરીથી વાત લઈએ. અહીંયા જે ક્રમ આપ્યો છે ને કર્મની પ્રકૃતિનો કર્મ, એ આપણે જેમ ચાર ઘાતી અને ચાર અઘાતી તરીકે જે ક્રમ લઈએ છીએ એ ક્રમ નથી, પણ ગોમઠસાર વગેરે બધા ગ્રંથની અંદર જે કર્મની પ્રકૃતિને જ્યારે વર્ણવવામાં આવે છે તો એ આઠ પ્રકૃતિ તો એના ક્રમની અંદર પહેલા જ્ઞાનાવરણી, પછી દર્શનાવરણી અને ત્યાર પછી ત્રીજું વેદનીય લેવામાં આવે છે. ત્રીજું વેદનીય લેવામાં આવે છે એ અઘાતી કર્મની પ્રકૃતિ છે, પણ વર્ણનમાં હંમેશા એ રીતે આવે છે. અને એ પછીથી ચોથું મોહની આવે છે. એટલે એનો અર્થ એવો ન સમજો કે વેદનીય છે એ ઘાતી કર્મ છે, એવો અર્થ નથી થતો, પણ એ જ રીતે ક્રમથી વર્ણવવામાં આવે છે. અને અંતરાય કર્મ જે છે ઘાતી કર્મની અંદર ચોથી પ્રકૃતિ આપણે જે લઈએ છીએ એને છેલ્લી વર્ણવવામાં આવે છે. તો અહીંયા ત્રીજી આ વેદની કર્મની વાત થઈ. એના પછી મોહની અને સ્વભાવ શું છે
પછી કે મદ્યપાનની જેમ દારૂ પીધો હોય એવી રીતે જેમ હે ઉપાદે પદાર્થના વિચારમાં વિકળતા શું પોતાને હિતકારી ને શું અહિતકારી એનું ભાન રહેતું નથી ને દારૂ પીધા પછી. તો કહે છે કે એવી રીતે મોહનીયનો સ્વભાવ છે, હે અને ઉપાદે પદાર્થના વિચારમાં વિકળતા. હવે આયુષ્કર્મની વાત કરે છે, તો આયુષ્કર્મનો સ્વભાવ શું છે? તો બેડીની પેઠે એક ગતિમાંથી બીજી ગતિમાં જતા રોકવું, બેડીથી બંધાય તો પછી એ એક જગ્યાથી બીજી જગ્યાએ ન જઈ શકે, તો એ રીતે આયુષ્કર્મનો સ્વભાવ શું છે? તો કે બેડીની પેઠે એક ગતિમાંથી બીજી ગતિમાં જતા રોકવું. જ્યાં સુધી મનુષ્યની ગતિ છે તો એ ગતિ ક્યાં સુધીની? તો કે જેટલું આયુષ્ય છે ત્યાં સુધી. ત્યાં સુધી આ મનુષ્યની ગતિમાંથી એ બીજી ગતિમાં જઈ શકે નહીં, જેટલું આયુષ્ય છે ત્યાં સુધી. એટલે આયુષ્કર્મનો સ્વભાવ એ બેડીની પેઠે, સાંકળની પેઠે એવી રીતે બાંધી રાખે, એટલે એક ગતિમાંથી બીજી ગતિમાં જતા રોકવું. તે નામ કર્મની પ્રકૃતિ આયુષ્ય પછી નામ, નામ કર્મનો સ્વભાવ શું છે? તો ચિત્રકારની પેઠે અનેક પ્રકારના રૂપ કરવાથી, જો નામ કર્મની પ્રકૃતિનો વિચાર કરીએ તો પેટા પ્રકૃતિ તો ત્રાણું પ્રકૃતિ છે, અને એ પ્રમાણે શરીરની જુદી જુદી રચનાઓ બને, ત્રાણું પ્રકારની કુલ પ્રકૃતિ છે. એટલે નામ કર્મનો સ્વભાવ શું છે? તો કે ચિત્રકારની પેઠે અનેક પ્રકારના રૂપ કરવાથી શરીરના અનેક પ્રકારના રૂપ થાય. એ ત્રણું પ્રકૃતિના પાછા જે વિભાગ કર્યા છે ને, એ દરેકમાંથી એ જે રીતે લેવામાં આવે છે, એ સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ઓહો કેટલા પ્રકારે શરીર હોઈ શકે એનો ખ્યાલ આવે છે. ગોત્ર કર્મનો સ્વભાવ શું છે? નાના મોટા વાસણ બનાવનાર કુંભારની જેમ ઊંચ કે નીચ ગોત્ર કરવાથી. અંતરાય કર્મનો સ્વભાવ શું છે? ભંડારીની પેઠે દાન આદિ કાર્યમાં વિઘ્ન કરવું. તે ભંડારી હોય રાજાના, એ રાજા ગમે તેમ દાન આપતા હોય, ગમે તે કરતા હોય, પણ એમાં વચ્ચે જરા અંતરાય પાડે કે હવે આટલા તો આપણી પાસે પૈસા નથી, અથવા તો અત્યારે આમ છે તેમ છે, એ ભંડારીની પેઠે દાન આદિ કાર્યમાં વિઘ્ન કરવું તે અંતરાય પાડવો, એટલે એવો અંતરાય કર્મનો સ્વભાવ છે. અને પછી એમાં આઠે આઠની વાત કરતા કહ્યું છે કે પટ પ્રતિહાર દ્વાર પાળ તલવાર મધ બેડી ચિત્રકાર કુંભાર અને ભંડારી, એ આઠેનો જેવો સ્વભાવ છે તેવો જ ક્રમથી જ્ઞાનાવરણ આદિ આઠે કર્મનો સ્વભાવ જાણવો, એ આઠ દ્રષ્ટાંતથી પ્રકૃતિબંધ જાણવો. આ પ્રકૃતિબંધ સંબંધીની વાત કરી, સ્વભાવ એટલે પ્રકૃતિ કેવી છે આ પ્રકૃતિની વાત કરી. હવે આગળ કહે છે કે બકરી ગાય ભેંસ આદિના દૂધમાં જેવી રીતે બે પ્રહોર વગેરે સુધી પોતાના મધુર રસમાં રહેવાની કાળની મર્યાદા છે તેને સ્થિતિ કહેવાય છે. એથી વધારે સમય થાય એટલે પછી એમાં કટાફ વગેરે થાય છે, આપણે જાણીએ છીએ. તો એ જેટલો સમય સુધી એમાં મધુરસ રહે છે એ સ્થિતિ થઈ, તો એવી રીતે દરેક કર્મની સ્થિતિ હોય છે. એ કર્મની સ્થિતિ કે ત્યાં સુધી એ કર્મનો ઉદય વગેરે રહે છે, પછી એ ખરી જાય છે. તો તેમ જીવના પ્રદેશોમાં જેટલા કાળ સુધી કર્મ સંબંધ રૂપે સ્થિતિ છે તેટલા કાળને સ્થિતિ બંધ જાણવો. જેવી રીતે આ જે ગાય ભેંસ વગેરેની વાત કરી તેમના જ દૂધમાં તારતમ્યપણે રસ સંબંધી શક્તિ વિશેષને, એટલે એમાં ચિકાશ મીઠાશ વગેરે બધા દૂધમાં જુદી જુદી હોય છે, તો એ રીતે એ અનુભાગ કહેવામાં આવે છે. તેવી રીતે જીવના પ્રદેશો ઉપર રહેલા કર્મના સ્કંધોમાં પણ સુખ કે દુઃખ દેવાની શક્તિ વિશેષને અનુભાગ બંધ જાણવું. ફળ આપવાની શક્તિ એને અનુભાગ બંધ જાણવો. એક સરખી શક્તિ નથી હોતી, એ સ્કંધ જે છે એમાં એક સરખી
પરમના સ્કંદમાં બધામાં એક સરખી શક્તિ હોતી નથી. ગાતી કર્મ સાથે સંબંધ રાખનારી તે શક્તિ અને એના જયારે વર્ણન કરવામાં આવે છે તો ત્યાં જે ઉદાહરણ તરીકે લેવામાં આવ્યા છે તે આ રીતે જ લેવાયા છે કે વેલ, કાષ્ઠ, હણકા અને પથ્થરના ભેદથી ચાર પ્રકારની છે. વેલ છે એ નાજુક છે, એના કરતા કાષ્ઠ લાકડા છે તે જરાક વધારે કડક છે, અને એના કરતા હણકા વધારે કડક અને પથ્થર એના કરતા પણ વધારે કડક હોય છે. એવા ભેદથી ચાર પ્રકારની છે. ઘાતી કર્મ સાથે સંબંધ રાખનારી આ શક્તિ અનુભાગ શક્તિની વાત છે. તેવી જ રીતે અઘાતી કર્મમાં બે રીતે થાય, એક શુભ અને બીજી અશુભ શક્તિ. તો અશુભ અઘાતી કર્મ સાથે સંબંધ રાખનારી શક્તિ નીમ, કાળીજીરી, વિષ તથા હલાહલ રૂપના ભેદથી, હલાહલ નહીં પણ હલાહલ હોય, હલાહલ ઝેરથી પણ વધારે કડવું, તેના ભેદથી ચાર પ્રકારની છે. લીમડો, કાળીજીરી, વિષ અને હલાહલ એ કડવાશનો ઉત્તરોત્તર વધારે ભાગ છે. તો એવી રીતે આ અશુભ જે અઘાતી કર્મની પ્રકૃતિ, કેમ કે અઘાતી કર્મની પ્રકૃતિ શુભ પણ હોય ને અશુભ પણ હોય, તો એ અશુભ કર્મની પ્રકૃતિના જે ભેદ છે ને એને આ રીતે કહેવામાં આવે છે, અને કર્મને માટે પણ એ રીતે કહેવાય છે. અને શુભ અઘાતી કર્મ સાથે સંબંધ રાખનારી શક્તિ, શુભ અઘાતી કર્મ સાથે સંબંધ રાખનારી પુણ્યના બંધ છે એની સાથે સંબંધ રાખનારી એમાં પણ શક્તિ કેટલી છે, તો પછી ગોળ, ખાંડ, સાકર અને અમૃત રૂપ ચાર પ્રકારની છે. એટલે એમાં પણ ઉત્તર ઉત્તર વધતું જાય છે. ગોળ કરતા ખાંડ વધારે મીઠી, ને ખાંડ કરતા સાકર અને એના કરતા અમૃત, તો એમ ચાર પ્રકારની છે. એટલે અઘાતી કર્મની અંદર બે ભાગ પડશે, શુભ અને અશુભ બે ભાગ પડે, અને એ પ્રમાણે એના એની શક્તિ એટલે અનુભાગ હોય. જ્યારે ઘાતી કર્મમાં તો શુભ હોતું જ નથી, બધું અશુભ જ છે. ઘાતી કર્મ જે છે તો એનું નામ ઘાતી છે, એટલે સ્વભાવ ભાવને ઘાત કરનારા છે. બીજી રીતે કહીએ આગમ પ્રમાણે તો એ સ્વભાવ ભાવનો ઘાતમાં નિમિત્ત કારણ છે, એટલે એમાં તો કોઈ પુણ્ય પ્રકૃતિનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. બધી પાપ પ્રકૃતિ જ છે ઘાતી કર્મની. અઘાતી કર્મની અંદર પુણ્ય પ્રકૃતિ ને પાપ પ્રકૃતિ એમ આપણે બે રીતે કહી શકીએ. પણ અઘાતી કર્મનું વજુદ કેટલું, અઘાતી કર્મનું વજુદ કેટલું, જ્યાં સુધી એને ઘાતી કર્મના ઉદય વર્તે છે અને એમાં મુખ્યપણે મોહનીય કર્મનો ઉદય વર્તે છે, એની સાથે જોડાયેલ રહે છે, ત્યાં સુધી આ બધું અઘાતી કર્મનું એને માટે મહત્વ છે. સમ્યક દ્રષ્ટિને પણ જ્યારે મિથ્યાત્વ જાય છે, પછી આ અઘાતી કર્મની પ્રકૃતિ, પુણ્યની પ્રકૃતિ અને પાપની પ્રકૃતિના ઉદયો છે, તો એનાથી પોતે અલિપ્ત થઈ જ જાય છે. કર્મની એવી પ્રકૃતિ હોય, પુણ્યની પ્રકૃતિ હોય, તો શરીર સારું હોય, રૂપાળું હોય, બાંધો પણ મજબૂત હોય, આ બધું હોય, એ નામકર્મની પ્રકૃતિમાં જે પુણ્ય પ્રકૃતિ છે એ રીતે બધું એને પ્રાપ્ત થાય, કોઈ રોગ વગેરે ન હોય, આ બધું હોય, પણ એથી એ સમ્યક દ્રષ્ટિને કઈ વિશેષતા લાગતી નથી. એને વિશેષતા તો પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે, એની જ વિશેષતા છે. અને એનાથી ઉલટું કદાચ એને પાપની પ્રકૃતિઓ, શરીરની એવી નામકર્મની એવી પાપની પ્રકૃતિઓ, રોગ વગેરે હોય, શરીર સારું ન હોય, બાંધો મજબૂત ન હોય, નબળાઈ હોય, આ બધું પણ હોય, અથવા તો એની સાથે એને વેદનીય કર્મની પ્રકૃતિનો વિચાર કરીએ તો એમાં સાતા વેદની કે અસાતા વેદની, એ બંને એમાં સાતા વેદની જે પુણ્ય પ્રકૃતિ છે, અસાતા વેદની એ પાપ પ્રકૃતિ છે. પણ એ સાતા વેદની, અસાતા વેદની કે પછી કર્મની શરીરની પ્રકૃતિ કે ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર, એ બધું જે કઈ છે એની સમ્યક દ્રષ્ટિને કાંઈ કરતા કાંઈ અસર થતી નથી. બીજી રીતે કહીએ તો એ એનાથી અલિપ્ત થઈ જાય છે. છે તો છે, એનો જાણનારો છે, એના ઉદયોને જાણનારો થઈ જાય છે. એટલે જ્યાં સુધી મિથ્યાત્વ છે ને ત્યાં સુધી જ આ બધા નું જોર એને દેખાય છે. આ જીવને જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી જ એને સાતા વેદની અને અસાતા વેદનીના ભેદ પડે છે. પોતે એને સાતા છે ને પોતાને અસાતા છે, ને એની સાથે જોડાઈને પોતાને સુખી ને દુઃખી માને છે, ને એ જ રીતે શરીરની જે કંઈ પ્રકૃતિ, પુણ્ય પ્રકૃતિ કે પાપ પ્રકૃતિ, એ પ્રમાણે પોતાને માને છે. આ બધું ક્યાં સુધી છે? જ્યાં સુધી એને મોહ છે ત્યાં સુધી. એટલે કે
જ્યાં સુધી મોહિની કર્મનો ઉદય છે ત્યાં સુધી છે, દર્શન મોહિની એનો ઉદય છે ત્યાં સુધી છે. જેવું એ મિથ્યાત્વ ગયું પછી આનું કઈ જોર એને કઈ લાગતું નથી, સમ્યક દ્રષ્ટિની પર આવી દશા હોય છે. તો આ એ સંબંધીની જરા વાત કરી આપણે. હવે કહે છે કે આત્માના એક એક પ્રદેશ ઉપર, આત્માના એક એક પ્રદેશ ઉપર સિદ્ધોના અનંતમાં ભાગ પ્રમાણ, એટલે સિદ્ધોની સંખ્યા અનંત સંખ્યા છે તો એ અનંતના અનંતમાં ભાગ પ્રમાણ અને અભવ્ય જીવોની સંખ્યાથી અનંત ગુણા, એટલે હજ અભવ્ય જીવો તો બહુ ઓછા છે તો એનાથી અનંત ગુણા, એવા અનંતા અનંત પરમાણુઓ પ્રત્યેક ક્ષણે બંધ પામે છે. જો કેટલા પરમાણુઓ દરેક ક્ષણે આવે છે, બંધ પામે છે, કેટલા નેજરી જાય છે, છૂટી જાય છે, આ તો બધું સતત થયા જ કરે છે. ભાઈ એમ નથી હોતું કે કર્મના પરમાણુ હવે આવશે ને પછી પાછા જશે ને, એમ કઈ નથી હોતું. દરેક સમયે સમયે જીવને જે ભાવ સમયે સમયે જે થઈ રહ્યા છે એ પ્રમાણે એવા બંધ થાય છે, એટલે કર્મને રજકણો આવે છે. અને એ પણ કેટલા પ્રમાણમાં, પ્રમાણ અહીંયા આપ્યું છે સંખ્યા અપેક્ષાએ કેટલું પ્રમાણ, તો કે આત્માના એક એક પ્રદેશ ઉપર, એક એક એટલે દરેક પ્રદેશ ઉપર, એક એક પ્રદેશ ઉપર સિદ્ધોના અનંતમાં ભાગ પ્રમાણ અને અભવ્ય જીવોની સંખ્યાથી અનંત ગુણા, એવા અનંતા અનંત પરમાણુઓ પ્રત્યેક ક્ષણે બંધ પામે છે. અને એમાં બે વાત સાથે આપણને બીજી સમજાવી દીધી કે સિદ્ધો કેટલા, કેટલા અનંત કહીએ છીએ પણ એ અનંત અનંત સિદ્ધો કેટલા છે, એના અનંતમાં ભાગ પ્રમાણ જે છે એ જે અભવ્ય જીવોની સંખ્યા છે એના કરતા પાછો એ અનંત ગણા છે. અને એટલા પરમાણુઓ, એટલી સંખ્યામાં પરમાણુઓ પ્રત્યેક ક્ષણે બંધ પામે છે અને તે પ્રદેશ બંધ છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે અનંત કાળમાં કેટલા સિદ્ધ થયા હશે, કેટલા સિદ્ધ થયા હશે. હવે આગળ કહે છે કે હવે બંધનું કારણ કહે છે કે જોગા પયડી પદેશા સિદ્ધિ અણુભાગા કસાય દો હુંતી, યોગથી પ્રકૃતિ અને પ્રદેશ તથા કસાયથી સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે. એનો વિસ્તાર કરતા કહે છે કે નિશ્ચયથી નિષ્ક્રિય એવા શુદ્ધ આત્માના પ્રદેશોના વ્યવહારથી પરિસ્પંદનું કારણ યોગ છે. તેનાથી પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ એ બે પ્રકારના બંધ થાય છે. અહીંયા પણ આત્માની વાત કરી દીધી સાથે ને સાથે. કેવું તો ફક્ત એટલું જ છે કે યોગથી પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે, પણ એમાં કેટલી વાત લીધી કે છે કે નિશ્ચયથી નિષ્ક્રિય એવા શુદ્ધ આત્મા, દરેક આત્મા, આત્મા નિશ્ચયથી જયારે આપણે શુદ્ધ આત્મા કહીએ તો એ શુદ્ધ આત્મા એ નિશ્ચયથી તો નિષ્ક્રિય છે. નિશ્ચયથી નિષ્ક્રિય છે એટલે એનો અર્થ એ થયો કે નિશ્ચયથી તો એને કોઈ પરિસ્પંદન છે જ નહીં. પરિસ્પંદન કહો કે કંપન કહો, તો એવું કોઈ પરિસ્પંદન ભગવાન આત્માને છે જ નહીં. નિશ્ચયની અપેક્ષાથી વિચાર કરીએ તો વસ્તુમાં એવું પરિસ્પંદન છે જ નહીં. પરિસ્પંદન થાય એવો ગુણ નથી, ભગવાન આત્માની અંદર પરિસ્પંદન નથી, સિદ્ધ ભગવાનને કોઈ પરિસ્પંદન હોતું નથી. નિશ્ચયથી તો આવું જ આત્માનું સ્વરૂપ છે, કોઈ પરિસ્પંદન એટલે કે યોગ કંપન નથી. અને કંપન છે એમાં નિમિત્ત તરીકે મન વાણીને કાયા આપણે કહીએ છીએ. હવે જેને મન નથી એને એને વાણી કાયા હોય, એને વાણી પણ જેને નથી એને માત્ર કાયા છે, એ યોગના નિમિત્ત કારણ છે. કેમ કે આપણે તો બધાનો વિચાર કરવાનો, જે જે ગતિમાં જાય એ બધી ગતિનો વિચાર કરીએ તો એમાં એક પ્રકૃતિ ને પ્રદેશ બંધનું કારણ શું છે, એક ઇન્દ્રિયને શું છે, એને મન કે વાણી તો છે નહીં, એને કાયા છે. તો એ કાયા જે છે એ તો નિમિત્ત કારણ છે, એ નિમિત્ત કારણ છે. પણ એનું આત્મા અને સિદ્ધ ભગવાનનો આત્મા એ બંનેને એક અપેક્ષાએ સરખાપણું છે. શું છે સરખાપણું? તો કે નિશ્ચયથી તો આત્માને કોઈ કંપન નથી, એ નિષ્ક્રિય છે, એને પરિસ્પંદન છે જ નહીં. તો નિશ્ચયથી નિષ્ક્રિય એવા શુદ્ધ આત્મા, એ શુદ્ધ આત્માના પ્રદેશો, એટલે આત્માના પ્રદેશની વાત કરી છે પણ એ શુદ્ધ આત્માના પ્રદેશો
પ્રદેશ તરીકે તો શુદ્ધ જ છે, છતાં એમાં જેની સાથે આ જે પરિસ્પંદનની વાત લીધી છે તો કહે છે કે એ પ્રદેશોની સાથે વ્યવહારથી આ આ બંધ થાય છે, એટલે એ પરિસ્પંદ જે છે એ પણ વ્યવહારથી જ છે, કંપન પણ વ્યવહારથી જ કહેવાય, નિશ્ચયથી કંપન નથી, નિશ્ચયથી નિષ્ક્રિય એવા શુદ્ધ આત્માના પ્રદેશોના વ્યવહારથી પરિસ્પંદનું કારણ, વ્યવહારથી એ પરિસ્પંદનું કારણ યોગ છે, એનું કંપનનું કારણ યોગ છે, અને યોગના નિમિત્ત રૂપ શું છે, મન વાણી અને કાયા છે, અને તેનાથી યોગથી પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ એ બે પ્રકારના બંધ થાય છે. નિર્દોષ પરમાત્મા ભાવનાના પ્રતિબંધક નિર્દોષ જેમાં કોઈ દોષ નથી એવી પરમાત્મા ભાવના, પરમાત્માની ભાવના, પરમાત્માનું સ્વરૂપ, એની એકાગ્રતા, એનો ભાવ, પરમાત્માનો ભાવ, એ નિર્દોષ જેમાં કોઈ દોષ હોતો નથી, તો નિર્દોષ પરમાત્મા ભાવનાના એના પ્રતિબંધક, એના એવી ભાવનાના પ્રતિબંધક એ આ કષાયો છે, ક્રોધ આદિ કષાય છે. એ ક્રોધ આદિ કષાયના ઉદયથી સ્થિતિબંધ અને અનુભાગ એ બે બંધ થાય છે. એટલે પરમાત્મા ભાવનાની વાત કરી તો પોતાનું પરમાત્મા સ્વરૂપ છે એની ભાવના, એટલે એમાં એકાગ્રતા કહો કે એનો ભાવ કહો, તો એ ભાવ જે છે એમાં તો ક્યાંય આ કષાય આદિ છે જ નહીં, અને એ ભાવને પ્રગટતા ન થવા દેવા રૂપે આ એટલે એને પ્રતિબંધક આ કષાયો છે, આ કષાયો છે એવી એવી પરમાત્મા ભાવનાના પ્રતિબંધક છે, નથી પ્રગટ થવા દેતા, વસ્તુ તરીકે અંદર છે પણ એની પ્રગટતા થવામાં આ કષાયો જે છે એ નડે છે. જ્યાં સુધી જીવ કષાય ભાવે છે ત્યાં સુધી એને પોતાના પરમાત્મા સ્વરૂપ જે અમૃતમય એનો સ્વાદ એ આવતો નથી. કષાય સહિત કોઈ જીવને આત્માની અનુભૂતિ હોય જ નહીં. જે વખતે એ કષાય ભાવે થયો છે એ વખતે કોઈ આત્માની અનુભૂતિ હોતી નથી. આત્માની અનુભૂતિ થાય છે તે વખતે એને કષાય એ વખતે વખતો હોતા જ નથી, એ વખતે હોતા જ નથી. સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણતાને પણ એમ જ છે, એને પરમાત્મા ભાવના જ હોય છે, એવી જ અનુભૂતિ હોય છે, પણ આ કષાયો એના પ્રતિબંધક છે અને એના નિમિત્તે આ સ્થિતિ બંધ અને અનુભાગ બંધ એ બે બંધ થાય છે. હવે એમાં શંકા કરી છે, એટલે શંકા એટલે આશંકા છે, વિરોધરૂપ વાત નથી, કે આશ્રવ અને બંધ થવામાં મિથ્યાત્વ અવિરતિ આદિ કારણો સમાન છે. બરાબર છે, આપણે પણ જાણીએ છીએ પાંચ કારણ, આપણે જે કહીએ છીએ કર્મ બંધના પાંચ કારણ, અને ક્રમમાં જોઈએ તો પહેલું મિથ્યાત્વ જે ચોથા ગુણસ્થાને જાય છે, બીજું અવિરતિ જે પાંચમા ગુણસ્થાને જાય છે, ત્રીજું પ્રમાદ જે સાતમા ગુણસ્થાને જાય છે, અપ્રમત દશા થાય છે ત્યારે, ચોથું કષાય એ બારમા ગુણસ્થાને જાય છે, સર્વકષાય રહિત થઈ જાય છે, અને તેરમું યોગ એ ચૌદમા ગુણસ્થાને જાય છે. તો ત્યાં સુધી કર્મ બંધ હોય છે. તો એ બધા જે કારણ કહેવામાં આવ્યા એના માટે અહીંયા કહે છે કે આશ્રવ અને બંધ થવામાં આ બધા કારણો છે એ સમાન છે. બરાબર છે, આશ્રવ પણ એ જ રીતે થાય છે. તો આશ્રવ અને બંધમાં તફાવત શું છે, પ્રશ્ન આ રીતે કર્યો, કીધું કે આશ્રવ અને બંધ તો એક સરખું જ લાગે છે, બંનેના કારણો પણ એ જ છે. તો એનું સમાધાન આપતા કહે છે કે એ પ્રમાણે નથી, તફાવત આ રીતે છે કે પ્રથમ ક્ષણમાં કર્મ સ્કંદોનું જે આગમન છે તે આશ્રવ છે. આગમન એટલે આવવું, એને આશ્રવ કર્યું, અને આગમન પછી બીજી વગેરે ક્ષણોમાં જીવના પ્રદેશોમાં તે સ્કંદોનું રહેવું તે બંધ છે. એ પ્રમાણે આશ્રવ અને બંધમાં તફાવત છે, આવવું અને રહેવું, આવવું એટલે આશ્રવ અને રહેવું એટલે બંધ. આગળ કહે છે કે કારણ કે યોગ અને કષાયથી ચાર પ્રકારના બંધ થાય છે, માટે બંધનો નાશ કરવા યોગ અને કષાયનો ત્યાગ કરીને
નિજ શુદ્ધ આત્મામાં ભાવના કરવી તે તાત્પર્ય છે. એના ઉપરથી આ તાત્પર્ય સમજાયું. હવે એમાં આ યોગ અને કષાય નો ત્યાગની વાત લીધી. એ કેમ એમ વાત લીધી કે યોગ અને કષાય નું, એટલે મિથ્યા કષાયનો ત્યાગ તો મિથ્યા દ્રષ્ટિને હોતો જ નથી. ક્રોધ માન માયા લોભ અને પેલા નવ પ્રકારનો નવ કષાયો, તો કોઈ એમ કહે કે અમને હવે એવા કોઈ કષાયો છે જ નહીં, એમ કે એમ બને નહીં. મિથ્યા દ્રષ્ટિને કષાયો ન હોય એવી વાત જ નથી. એટલે જે ઉપદેશ આપવામાં આવે છે ને કે બસ કષાય છોડો, રો ક્રોધ માન માયા લોભ એ બધા કષાયો છોડો, બસ મૂળ તો આટલું કરવાનું છે તમારે, છોડો. અરે ભાઈ એમ ક્યાંથી છૂટે? મિથ્યાત્વ ગયા પહેલા એ ક્યાંથી કસાય જાય? જવાનો ક્રમ શું છે? તો કે મિથ્યાત્વ જે છે ચોથા ગુણસ્થાને જાય, મિથ્યાત્વ ચોથા ગુણસ્થાને જાય અને ત્યાર પછીથી પણ કસાય જતા નથી. ત્યાર પછીથી તો બીજા જે કારણ અવિરતી જે છે તે જાય, ત્યાર પછીથી પ્રમાદ જાય, એ બધા જાય, ત્યાર પછીથી કસાય જાય છે. એક બારમા ગુણસ્થાને પૂર્ણપણે કસાય રહિત દશા હોય છે. બારમા ગુણસ્થાને આવે ત્યારે એને કસાય હોતા નથી. દસમે છેલ્લો કસાય જે ગયો તે, તો પછી કોઈ એમ કહી દે કે ભાઈ કસાય છોડો તો શું કસાય છૂટી જવાના છે? ના, પણ ફેર ક્યાં પડે છે કે સમ્યક દર્શન થાય છે તો પછી જે કસાય છે ને એનું જોર પછી કાંઈ રહેતું નથી. એટલે સમ્યક દ્રષ્ટિને એટલા માટે એમ કહેવાય છે કે એને બંધ નથી, કેમ કે પછી હવે કસાયનું જોર હવે રહેતું નથી. સમ્યક દર્શન થયા પછીથી અનંતાનુબંધીના કષાય, જે મુખ્ય કષાય જે કહીએ, તેને કારણે ભવના ભ્રમણો થઈ જ રહ્યા હતા, એ હવે એટલા થતા નથી. હવે તો આંગળીને વેઢે ગણાય એટલા જ ભવ થાય અનંતાનુબંધી કષાય ગયા પછી. એટલે સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને, પાંચમા ગુણસ્થાને, છઠ્ઠા ગુણસ્થાને, એ બધે એને હજી કષાયો તો છે, એના ઉદયો એવા હોય છે, પણ એની કર્મની પ્રકૃતિ, ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના નિમિત્તે એવા કષાયો થાય. ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ 25 પ્રકૃતિ છે ને, ક્રોધ માન માયા લોભ, એ અનંતાનુબંધીના, પ્રત્યાખ્યાનાવરણીના, પ્રત્યાખ્યાનાવરણીના અને સંજરણના, એટલે 16 અને 9 પ્રકારના 9 કષાયો કયા? રતિ અરતિ, હાસ્ય શોક, ભય, જિગુપ્સા, ત્રિવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ, એ 9 એમ કરીને 25 એવી પ્રકૃતિ છે. એ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ છે, જેના કારણે, જેના નિમિત્તે જીવને એવા કષાયના ભાવ થાય છે. હવે આ પ્રકૃતિઓ અંદર પડી હોય, એના ઉદય આવતા હોય, એની સાથે સમ્યક દ્રષ્ટિ સમજપૂર્વક એની સાથે જોડાતો નથી. કંઈક અંશે જોડાય છે એની ભૂમિકા જે છે તે પ્રમાણે, પણ છતાંય એનું કરતા પણ એને નથી. એ પોતાના ભાવ છે એવો એને કોઈ વિકલ્પ હોતો નથી. એટલે ભલે ને કષાયો નથી ગયા તો પણ સમ્યક તો પ્રગટ કરે છે, ત્યાંથી એની વાત શરૂ થઈ જાય છે, પછી એમાં એમાં આગળ વધે છે. એટલે પૂર્ણપણે જયારે વાત કરવામાં આવે ત્યારે તો એમ કહેવાય કે સર્વ કષાય રહિત થવું, અને સર્વ કષાય રહિત જો થાય તો બારમા ગુણસ્થાને એ આવ્યો હોય ત્યારે કષાય રહિત હોય. હવે બારમે ગુણસ્થાને જે આવ્યો હોય એ બારમા ગુણસ્થાનથી તો કોઈ પાછો પડવાનો જ નથી, ત્યાં તો એને બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરે અને એ તો અરિયંત પરમાત્મા થઈ જાય છે. એટલે ફક્ત આપણે એટલી કષાયની વાત કરીએ ને તો પણ એનો અર્થ એ જ થાય. અને યોગ 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 તો આપોઆપ જાય છે, તેરમા ગુણસ્થાને પણ યોગ છે, યોગ ક્યાં નડે છે? પણ જયારે કર્મ બંધ, સંપૂર્ણપણે કર્મ બંધનો નાશ જયારે કહેવામાં આવ્યો ત્યારે પછી એમાં એ વાત એ રીતે લેવાય. એટલા માટે એમ કહ્યું કે યોગ અને કષાયનો ત્યાગ કરીને, પણ આ કઈ યોગ અને કષાયનો ત્યાગ એટલે અહીંયા એ કઈ એવો ક્રમ છે એવો અર્થ નથી થતો. યોગ તો છેલ્લે જાય છે, અને યોગ ન ગયો હોય તો પછી ક્યાં તેરમા ગુણસ્થાને ભગવાનને શું છે? કાંઈ નથી, શું બંધ પડે છે? એટલે કે છે કે બંધનો નાશ કરવા, યોગ અને કષાયનો ત્યાગ કરીને નિજ શુદ્ધ આત્મામાં ભાવના કરવી તે તાત્પર્ય છે. એટલે એ બધાનું લક્ષ છોડીને, એટલે પોતાને અત્યારે વર્તમાનમાં એવા ઉદયો વર્તતા હોય ને, એવા ચારિત્ર મોહની કર્મના ઉદયો હોય, દર્શન મોહની કર્મના ઉદયો, આ બધું હોય, તો એનું લક્ષ છોડી અને શુદ્ધ આત્માની ભાવના કરવી, શુદ્ધ આત્મ સ્વરૂપ પોતાનું છે એમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરવો, અને એમ કરતા પછી એ ધીરે ધીરે બધું છૂટતું જાય છે. તો આ પ્રમાણે બંધના વ્યાખ્યાનથી બે ગાથાઓ વડે આ બીજું સ્થળ પૂરું થયું. બંધની વાત અહીંયા એ રીતે
પેલા ભાવ બંધ દ્રવ્ય બંધ ની વાત કરી અને આ બંધ ના ચાર પ્રકાર ની વાત કરી એ રીતે આ પૂરું થયું. હવે આ 33મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે ને તે આપણે લઈએ છીએ. ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે, ઘણી પ્રયોજનભૂત વાત આપણને એમાંથી સમજાવી છે, તો એનો કેટલોક ભાગ આજે આપણે કરી શકીશું. તો 33મી ગાથા ગુરુદેવ અહીંયા તેના ઉપોદઘાત તરીકે કહે છે કે હવેની ગાથામાં બંધના પ્રકૃતિ બંધ આદિ ચાર ભેદોને તથા પ્રકૃતિ બંધ આદિના કારણને કહે છે. કારણને પણ અહીંયા કહ્યું છે, એ વાતને ગુરુદેવે લીધી છે. હવે કહે છે કે કર્મમાં પ્રકૃતિ એટલે સ્વભાવ, સ્થિતિ એટલે કાળ, અને અનુભાગ એટલે રસ, અને પ્રદેશ એટલે કર્મોની સંખ્યા, તેના ભેદથી કર્મ ચાર પ્રકારના છે. જેવા જળમાં પ્રકૃતિ બંધ આદિ ચાર પ્રકાર છે, તેમ જીવના ભાવ બંધમાં તેવા ચાર પ્રકારની યોગ્યતાનું બંધન છે. કર્મનો બંધ કયો? પણ પહેલા આપણે જે દ્રવ્ય બંધ અને ભાવ બંધ એ બે શીખ્યા, પહેલો ભાવ બંધ અને પછી દ્રવ્ય બંધ એમ જે શીખ્યા, તો ત્યાંથી શરૂઆત કરી અને ગુરુદેવ કહે છે કે બંનેની અંદર આ ચાર છે. જળબંધ એટલે દ્રવ્ય બંધ જે છે એમાં ચાર પ્રકાર એમ નહીં, ભાવબંધમાં પણ એમ જ છે. જેવા જળમાં પ્રકૃતિ બંધ આદિ ચાર પ્રકારો છે, તેમ જીવના ભાવબંધમાં તેવા ચાર પ્રકારની યોગ્યતાનું બંધન છે. એમાં ચાર પ્રકાર કઈ રીતે થાય? તો કેવી યોગ્યતા? એવી યોગ્યતા કેટલા કારણે રજકણો આવવા, સંખ્યા અપેક્ષાએ પ્રદેશની વાત કરીએ તો એમાં ભાવમાં શું, તો કે એવી ભાવ એવી યોગ્યતા કેટલા જ પ્રમાણમાં એવી યોગ્યતા છે, તો એટલા જ પ્રમાણમાં એ કારણ રચકણો આવે. એ રીતે બધી વસ્તુમાં સમજવું, સ્થિતિ બંધ માટે પણ એ જ રીતે સમજવાનું, અનુભાગ માટે પણ એ જ રીતે સમજવાનું, અને પ્રકૃતિ માટે પણ એ જ રીતે સમજવાનું કે એવી યોગ્યતા શેમાં? ભાવબંધમાં એવા પ્રકારની, એવી ચાર પ્રકારની યોગ્યતા ભાવબંધમાં છે એમાં પણ એ જ રીતે યોગ્યતા છે. એ જીવની પર્યાયમાં થયું, ભાવબંધ તો જીવની પર્યાયમાં છે ને, જીવની પર્યાય છે, અને આ દ્રવ્યબંધ જે છે એ તો પૂતગળની પર્યાય છે. તો એ જીવની પર્યાય કે એમાં આવી પ્રકારની યોગ્યતા છે એ ભાવબંધ, એટલે મૂળ વિચાર તો આપણે એનો કરવાનો છે. કારણ રચકણોનો વિચાર નથી કરવાનો, પોતાને અંદર આવી જે યોગ્યતા પડી છે ભાવબંધની અંદર, જે ચાર પ્રકારની આ યોગ્યતા પડી છે એની નિદ્રા થાય છે, એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. શુદ્ધિની વૃદ્ધિ જયારે કહેવામાં આવે છે ને નિદ્રાની અંદર, તો શુદ્ધિની વૃદ્ધિ આ રીતે ગુરુદેવે કહી છે. એટલે કારણ રચકણો એ કઈ અશુદ્ધિ કરે છે? સૂક્ષ્મ વસ્તુ એ શું અશુદ્ધિ કરે છે? એ તો આત્માના પ્રદેશોની સમીપમાં રહ્યા છે, આત્માના પ્રદેશમાં તો ઘૂસતા નથી, તેમાં આત્માની અંદર શું અશુદ્ધિ કરે? કઈ કરતા નથી. અશુદ્ધિનું કારણ તો આ ભાવબંધ રૂપે જેને જે ચાર પ્રકારની યોગ્યતા જે છે ને એ અશુદ્ધિ છે. એટલે જેમ એ કર્મ આપણે ખરતા જાય છે કહીએ, તો પહેલો વિચાર આપણને કર્મના રચકણો ખરે એનો જ આવે છે, પણ એની સાથે આપણે એ વિચાર નથી કરતા. જે ભાવબંધમાં એવા પ્રકારની જે યોગ્યતા છે એ યોગ્યતા, જે મલિનતારૂપ યોગ્યતા છે એ યોગ્યતા ગઈ, એમ શુદ્ધિની વૃદ્ધિ થાય છે. શુદ્ધિની વૃદ્ધિ સમજવી જોઈએ ને આપણે. ગુરુદેવની તો વાત જ બહુ ઊંચી વાત હોય છે. તો આ એક લીટીની અંદર ગુરુદેવે આપણને આ વાત સમજાવી દીધી કે બધી મલિનતા જે બધી પડી છે એ ક્યાં પડી છે? ભાવબંધમાં પડી છે. કર્મની મલિનતા આપણે જે કહીએ છીએ, તો કઈ કર્મની મલિનતા? એ પેલા જળ કર્મની મલિનતા, એ ક્યાં મલિનતા છે? એ તો અડતું પણ નથી, ભગવાન આત્માને એ ક્યાં સ્પર્શે છે, એ ઉપર ઉપર રહ્યા છે. ભાવબંધમાં તેવા ચાર પ્રકારની યોગ્યતાનું બંધન છે. શું કે છે? જેવા જળમાં એટલે દ્રવ્ય કર્મમાં, જળ દ્રવ્ય કર્મમાં પ્રકૃતિ બંધ આદિ ચાર પ્રકાર છે, તેમ જીવના ભાવબંધમાં તેવા ચાર પ્રકારની યોગ્યતાનું બંધન છે. નિગોજમાં પણ તેમ જ છે, નિગોજના જીવને પણ એમ જ છે. જેટલા પ્રકાર કર્મમાં છે
તેટલા જ પ્રકાર અહીં જીવના ભાવમાં છે, અને આ જ મલિનતા, આ જ અશુદ્ધિ છે. એટલે ચારે ચાર પ્રકાર અહીંયા જીવના ભાવમાં છે. જેટલા પ્રકાર કર્મમાં છે તેટલા જ પ્રકાર અહીં જીવના ભાવમાં છે. અઘાતી કર્મની પ્રકૃતિ આપણે દ્રવ્ય કર્મ તરીકે જ વિચાર કરીએ હંમેશા, કે ભાઈ પુણ્ય પ્રકૃતિ શરીરના એમ કે ની પુણ્ય પ્રકૃતિ, નામકર્મની પુણ્ય પ્રકૃતિ ને પાપકર્મ પ્રકૃતિ, બે પ્રકારની નામકર્મની પ્રકૃતિ લઈએ. એ રીતે વેદનીયની બે પ્રકારની લઈએ, સાતા વેદનીય, સાતા વેદનીય, પુણ્ય પ્રકૃતિ, પાપ પ્રકૃતિ. આ પ્રમાણે ગોત્રની લઈએ, ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર, એટલે પુણ્ય પ્રકૃતિ, પાપ પ્રકૃતિ, આ બધું લઈએ તો વિચાર આપણને એ ઉદ્ગળ કર્મ, દ્રવ્ય કર્મનો જ આવે છે, અને એના પરમાણુ એ પ્રમાણે આવ્યા છે, એ બધો વિચાર થાય છે. પણ એમ નથી વિચાર થતો કે બધા પ્રકાર જીવના ભાવમાં પડ્યા છે. કેવી મોટી વાત લીધી છે, જેટલા પ્રકાર કર્મમાં છે તેટલા જ પ્રકાર અહીં જીવના ભાવમાં છે, એક વાક્ય છે. અને એના ઉપર જયારે વિચાર કરીએ, ચિંતન કરીએ, ત્યારે આપણને ખબર પડે છે કે ઓહો, આ કર્મબંધ છે, નકામાનો આ બસ માત્ર એ દ્રવ્ય કર્મ બંધને જ માનતો હતો, પણ અહીંયા મૂળ ભાવમાં આ બધું પડ્યું છે એનો તો વિચાર કરતો નથી. અને ભાવમાં છે તો એનો અર્થ એ થયો કે એ પોતાની પર્યાયમાં છે, તો એ પર્યાય રૂપે જે છે તો એ ટળી શકે એમ છે. ભાવમાં છે, પોતાની અંદર છે, તો પછી એને પેલા જે દ્રવ્ય બંધ જે છે એને કાઢવા, ટાળવા, એને ખેરવવા નો કોઈ પ્રયત્ન કરવાની જરૂર જ રહેતી નથી, અને એમ થતું નથી. એ ક્યાં જુએ છે? એ કઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે કે આ કારણ અને રજકણો જે છે મને દેખાયા, હું એને કાઢીને ફેંકી દઉં? એવું તો કઈ છે જ નહીં. અને એ પુરુષાર્થ થઈ શકતો નથી, અને એવું કરવાનું કઈ અર્થ નથી. જે પડ્યું છે એ તો ભાવમાં પડ્યું છે. જેટલા પ્રકાર કર્મમાં છે તેટલા જ પ્રકાર અહીં જીવના ભાવમાં છે. આગળ કહે છે કે જેટલા પ્રકાર દ્રવ્ય કર્મમાં છે તેટલા જ પ્રકાર જીવની યોગ્યતામાં પડે છે. એટલા જ પ્રકારે યોગ્યતા છે, માટે એ સામે એ રીતે દ્રવ્ય બંધ પણ એવો જ થાય છે. એ જીવની બધી યોગ્યતા છે, જીવના ભાવ અને તે સમયની જીવની યોગ્યતા, અને એ બધાનો આપણે વિચાર કરવાનો છે. કર્મ કર્મ કરીએ પણ શું કર્મ? કે છે પેલા કે ભાઈ કર્મના ઉદયો હવે શું કરી શકીએ? આપણે કાંઈ કરી શકતા નથી. હવે આ કર્મના ઉદયો આવે તેમાં શું કરી શકીએ? એટલે એ દ્રવ્ય કર્મને એના લીધે થઈને એની પરાધીનતા જે પકડીને બેઠા છે ને, એને આમાંથી જાણવાનું મળે છે કે ભાઈ એમ નથી, એ તો એ પોતાની યોગ્યતા છે એ વખતની એવી. એટલે એ યોગ્યતા જયારે છે એ વખતની એવી યોગ્યતા છે, તો એ યોગ્યતાને ટાળવા માટે એ સમર્થ છે. એ પોતાનું લક્ષ ફેરવી અને સ્વરૂપ તરફ લક્ષ કરી દે તો એ બધી યોગ્યતાઓ જે છે એ જ્યાં સુધી સ્વરૂપનું લક્ષ રહે છે ત્યાં સુધી એ યોગ્યતાઓ કાંઈ કાર્યકારી થતી જ નથી, એટલે નવા બંધ પણ થતા નથી. અને એ ઉદયમાં આવ્યું હોય એ પણ કાંઈ એને કોઈ રીતે હાનિ પહોંચાડતું નથી કે દુઃખરૂપ થતું નથી, એની શાંતિનો ભંગ કરતું નથી. એટલે બધું જે છે તે પોતાનું છે એનો વિચાર કરવાનો છે. પછી કર્મ હોય તો ભલે રહ્યા, શું છે એમાં? એ દ્રવ્ય કર્મ જે છે એ નહીં, અહીંયા તો ભાવ કર્મનો વિચાર કરવાનો છે. અને ભાવ કર્મ પોતાના ભાવમાં છે તો જે જીવને સતત ભાવ બદલાયા જ કરે છે. જીવને ભાવ તો સતત બદલાયા કરે છે, શુભ 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 થયા જ કરે છે ને. તો એવી રીતે આ જે ભાવ જે છે જે એના એ આશ્રવ અને બંધના કારણરૂપ જે ભાવ જે છે, તો એ ભાવમાં તો સતત બદલાવ થઈ રહ્યો છે. તો એ બદલાવને જો સમજે અને એ બદલાવ ન થાય એવું કંઈક શોધી કાઢે તો એવું શું? તો કે સ્વરૂપનું લક્ષ કર, તો પછી એ પેલા ભાવ એ વખતે થશે જ નહીં, શું બશું ભાવ થાય જ નહીં, એવા બદલાવો થાય જ નહીં. આ તો સમજવાનું છે, એમાંથી તો પુરુષાર્થ આખો બતાવી દીધો છે. જેટલા પ્રકાર દ્રવ્ય કર્મમાં છે તેટલા જ પ્રકાર જીવની યોગ્યતામાં પડે છે. પર્યાયની બંધનની લાયકાત તેટલા જ પ્રકારની તેટલા જ પ્રમાણમાં છે. પ્રમાણમાં પણ એમ જ છે, એમ નથી કે અહીંયા એવી એટલા પ્રમાણમાં લાયકાત ન હોય, યોગ્યતા ન હોય અને વધારે દ્રવ્ય કર્મ બંધાઈ ગયા, એમ નથી. એવી જે વખતે યોગ્યતા છે એટલા પ્રમાણમાં છે. ઉદાહરણ આપીને ગુરુદેવ આપને સ્પષ્ટ કરે છે કે અરીસાની સામે જેમ નાના મોટા
નાળિયેર જાંબુ, જાંબુ નાનું હોય નાળિયેર મોટું હોય, એટલે જો બે ઉદાહરણ એવી રીતે આપ્યા. અરીસાની સામે જેમ નાના મોટા નાળિયેર જાંબુ વગેરે હોય છે તે પ્રકારની જ પર્યાયની યોગ્યતા હોવાથી અરીસો તે રૂપે પરિણમી જાય છે. એટલે અરીસા ની એવી પર્યાય થાય છે જેમાં એ જાંબુ જાંબુ જેવડા દેખાય છે, નાળિયેર નાળિયેર જેવું જેવડું દેખાય છે, એ બધું જે જેટલા જે રીતે છે તે રીતે દેખાય છે. તો એ જે દેખાય છે અને એ પર્યાય જે છે તો કોની છે? એ કોની છે? અરીસાની છે. અરીસો તે રૂપે પરિણમી જાય છે એ અરીસાની યોગ્યતા છે. એ હલું આ ઉદાહરણ આપીને સમજાય. એ અરીસાની પોતાની યોગ્યતાથી એ બધા એમ થાય છે. એ કોઈ સામાન્ય કોઈ લાકડું મૂક્યું હોય તો એની એમાં એ યોગ્યતા નથી કે જેથી કરીને એવા એ પ્રતિબિંબ રૂપે પરિણમે. એ અરીસાની યોગ્યતા છે, એ વખતની એની નિર્મળતા સ્વચ્છતા છે. તો એ બધા જેમ જેવા બિંબો છે એ જ પ્રમાણે એ પ્રતિબિંબિત થાય છે. પણ એ અરીસાની પોતાની યોગ્યતા છે. આ તો યોગ્યતાની વાત ચાલે છે. તો જીવની પોતાની આ યોગ્યતા છે, જીવની જીવના ભાવની વાત કરી અને એની યોગ્યતાની વાત કરી, એ બે બહુ મોટી મહત્વની વાત ગુરુદેવે અહીંયા કરી. આગળ કહે છે કે યોગના નિમિત્તથી કર્મમાં પ્રકૃતિ અને પ્રદેશ બંધ પડે છે. કસાય એટલે મિથ્યાત્વ અને રાગ દ્વેષથી કર્મમાં સ્થિતિ અનુભાગ પડે છે. આ બે વાત તો આપણે સમજ્યા. નિમિત્તને અનુરૂપ સામે નૈમિતિક પર્યાય હોય પણ તે નિમિત્તથી થયેલી નથી. આ તો પ્રિન્સિપલ છે, આ તો સિદ્ધાંત છે. દ્રવ્ય જે પણ દ્રવ્ય પરિણમે છે તો એ દ્રવ્ય પોતે ઉપાદાન કારણ છે. એનું પરિણમન થાય એટલે નવી અવસ્થા થાય, પર્યાય જે થાય છે. તો એવી અવસ્થા થાય ત્યારે જે બીજું દ્રવ્ય જે છે એને નિમિત્ત કહેવામાં આવે તો આ પરિણામ જે થયા એને નૈમિત્તિક કહેવામાં આવે. ઉપાદાન કારણ છે અને નિમિત્ત કારણ છે. તો એ નિમિત્ત કારણ છે એવું નૈમિત્તિક એટલે એવી પર્યાય થતી નથી. કુંભાર જેવી કુંભાર જેવો છે એવો ઘડો થતો નથી, પણ માટી જેવી છે એવો ઘડો થાય છે. એટલે માટીના ગુણો એમાં વ્યાપે છે. એટલે માટી ઉપાદાન કારણ કહેવાય, ઘડો નૈમિત્તિક કહેવાય અને કુંભાર નિમિત્ત કહેવાય. તો નિમિત્તની વાત કરતા હોઈએ ત્યારે જે પર્યાય થઈ અવસ્થા થઈ એને નૈમિત્તિક કહેવાય. એ નૈમિત્તિક કે નવી પર્યાય જે થઈ એની અંદર ઉપાદાન કારણ જે માટી જે છે એના ગુણો ઘડા રૂપ નૈમિત્તિક પર્યાયમાં વ્યાપે છે, હોય છે. અને એ નિમિત્તના ગુણો એટલે કે કુંભારના ગુણો એમાં હોતા નથી. બીજી રીતે કહીએ તો એ કુંભારથી થઈ નથી. અને જે થાય ત્યાર પછીથી ખબર પડે કે નિમિત્ત શું હતું, કુંભાર હતો કે કુંભારની પત્ની હતી કે કુંભારનો પુત્ર હતો કે મશીન હતું, શેનાથી ઘડો બન્યો, એ તો નિમિત્ત કારણ છે. નિમિત્ત ગમે તે હોય પણ યોગ્ય નિમિત્ત હોય, ઉચિત નિમિત્ત હોય. પણ આ નૈમિત્તિક જે છે એની અંદર જે જે મૂળ દ્રવ્યો એના ગુણો વાપે. આ વાતને હંમેશા યાદ રાખવાની. એ વાતને યાદમાં યાદ ન રાખીએ એમાં ભૂલ કરીએ તો ગૂંચવાળા થાય. બસ આ બરાબર સિદ્ધાંતની વાત છે. તો ગુરુદેવે એ સિદ્ધાંતની વાતને લીધી કે નિમિત્તને અનુરૂપ સામે નૈમિત્તિક પર્યાય હોય પણ તે નિમિત્તથી થયેલી નથી. એટલે કે એ નિમિત્ત જે છે તે અનુકૂળ નિમિત્ત હોય. અનુરૂપ એટલે એનો અહીંયા એ રીતે. તો જાંબુ ને અનુરૂપ દર્પણની પર્યાય છે એટલે જાંબુ જેવું છે એવું અંદર દર્પણની પર્યાય થઈ છે. તો જાંબુ નિમિત્ત અને દર્પણની પર્યાય જે થઈ એ નૈમિત્તિક છે, છતાં કોઈને લઈને કોઈ નથી. જાંબુને લઈને દર્પણની અંદર એવી પર્યાય થઈ નથી. દર્પણની પર્યાય એ જાંબુને પ્રતિબિંબિત કરવા વાળી જે થઈ એ જાંબુને કારણે થઈ નથી. જાંબુ બીજું દ્રવ્ય છે, અરીસો જુદું દ્રવ્ય છે. એક દ્રવ્યના પરિણામ બીજું કોઈ બીજું દ્રવ્ય કરે નહીં. આ મહાસિદ્ધાંતની વાત છે. અને એ જ વાત સંપ્રદાયમાં બહુ ઓછા લોકો સ્વીકારે છે. બહુ ઓછા લોકોને એટલો સૂક્ષ્મતાથી અભ્યાસ છે, એટલું ચિંતન છે. એટલે એ નથી સ્વીકારતા. એટલે હંમેશા નિમિત્ત જે છે એની પરાધીનતાને પકડે છે કે નિમિત્ત હોય તો થાય, નિમિત્ત આવે ત્યારે થાય. અહીંયા કહે છે કે એને લીધે નથી. ગુરુદેવ કહે છે કે છતાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે ખરો, નથી એમ નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ સંસારમાં અનિવાર્ય છે, હોય. જો તે ન હોય તો સંસાર સિદ્ધ થાય નહીં. એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ તો છે અને તેનું સ્વરૂપ શું છે તે આગળ વિશેષતાથી બતાવશે. હવે એની બધી વાત ઘણી વાત ગુરુદેવે કરી છે તે બધી આપણે સમજીશું.
તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ 33મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચનો કહ્યા છે એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.